ગુજરાતમાં અપડાઉન કરતા હજારો મુસાફરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. મુંબઈ ડિવિઝન દ્વારા આજથી સુરત વલસાડ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. 10 મહિના બાદ આજે ફરીથી સુરત વલસાડ મેમુ ટ્રેન દોડશે. 23 માર્ચ 2020 થી બંધ થયેલી આ ટ્રેનો આજથી શરૂ થઈ જશે. રોજિંદા નોકરી માટે અપડાઉન કરતા હજારો મુસાફરોને એમાં રાહત મળશે. ટ્રેન દરરોજ સવારે 9:20 કલાકથી ઉપડી 11:35 કલાકે વલસાડ પહોંચી જશે. ત્યારબાદ 3:35 વલસાડથી ઉપડી સાંજે 5:33 કલાકે સુરત પહોંચશે. મેમુ ટ્રેન શરૂ થઈ જતા હજારો મુસાફરોને પડતી હાલાકીથી છુટકારો મળશે. રેલવે વિભાગ દ્વારા સુરત અને વલસાડ વચ્ચેની મેમુ ટ્રેન શરૂ કરાઈ છે, પરંતુ કોરોના ગાઈડલાઈનના પગલે ટ્રેનમાં ફરજિયાત રિઝર્વેશન કરવાનું હોવાથી 10 રૂપિયાની ટિકિટનો ભાવ 35 રૂપિયા થઈ જાય છે, જ્યારે પાસ હોલ્ડર્સમાં નારાજગી જોવા મળી રહી છે. આરંભે શુળા અને વચને પાછા આવા રાજકીય નેતાઓના કાર્યક્રમમાં ચિક્કા ગીર્દીઓના કોરોના નથી થતો. લોકલ ટ્રેન દ્વારા રોજબરોજ પેટી રળવા જતા પાસ હોલ્ડરો માટે કોરોનાના નીતિ નિયમો લાગુ પડતા પાસ હોલ્ડરો નારાજ થઈ ગયા છે. નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ એવા સીઆર પાટીલ રજૂઆતોને પગલે સુરત અને વલસાડ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરાઈ છે. આ ટ્રેનમાં કોરોના નિયમના પગલે ફરજિયાત રિઝર્વેશન રાખવામાં આવ્યું છે, ત્યારે નવસારીથી સુરતનું લોકલ ટ્રેનનું સામાન્ય ભાડું 10 રૂપિયા થાય, પરંતુ રિઝર્વેશનને કારણે આ ભાડું 35 રૂપિયા થઈ જાય છે, જેની સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે. નવસારીથી 50,000 જેટલા મુસાફરો રોજગારીના અર્થે ટ્રેન સેવાનો ઉપયોગ કરે છે, ત્યારે મેમુ સહિતની લોકલ ટ્રેનમાં ફરજિયાત રિઝર્વેશનનો નિયમ રદ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. ये कोविड प्रोटोकॉल के अंतर्गत गाड़ी चालू की है 9151 और 9152 सूरत से बलसाड़ और बलसाड़ से सूरत. ये 12 कोच की मेमू गाड़ी है, मगर ये कंप्लीट रिजर्व गाड़ी है. गाड़ी में इन्हीं यात्रियों को प्रवेश मिलेगा जिनका रिजर्व टिकट हो. रिजर्व टिकट जैसे कि दूसरी गाड़ियों का है, ऑनलाइन भी हो सकता है और PRS से भी टिकट ले सकते हैं, मगर अभी पास होल्डर और UTS वगैरह की सिस्टम अभी चालू नहीं हुई है. मगर ये सूरत बलसाड़ के बीच में क्योंकि हर स्टेशन पे रुकेगी, तो जो रोज़ाना जिनको अप डाउन करना है उनके लिए सुविधाजनक रहेगा, बशर्ते कि इसमें COVID-19 के प्रोटोकॉल अभी भी लागू है. मास्क वगैरह पहन करके ही यात्रा करनी है. ब्यूरो रिपोर्ट, चैनल 8 विटनेस, सूरत.